વિરમગામ શહેરના નીલકી ચોકડી પાસે આવેલી જાણીતી શૈક્ષણિક સંસ્થાન ઇન્ડિયન પબ્લિક સ્કૂલમાં વાર્ષિક ઉત્સવ ઉડાન અંતર્ગત વિવિધ કાર્યક્રમમાં યોજાયા હતા. વિરમગામ શહેરના નીલકી ચોકડી પાસે આવેલી જાણીતી શૈક્ષણિક સંસ્થા ઇન્ડિયન પબ્લિક સ્કૂલના વાર્ષિક ઉત્સવ ઉડાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. ધોરણ 1-9 ના વિદ્યાર્થીઓ દ્વારા ડાન્સ નાટકો સહિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ વિરમગામના ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ, ટાઉન ક્લબ ઓફ વિરમગામના સભ્ય સામાજિક કાર્યકરો સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. બાળકોના ટેલેન્ટને જોઈ સૌ સ્તબ્ધ થયા હતા. ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થીને અભ્યાસને લઈને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. વધુમાં શાળાના આચાર્ય રાજુભાઈ પ્રજાપતિ, ટ્રસ્ટ ગોપાલભાઈ ભરવા સહિત શિક્ષક, ગામના આગેવાનો, વાલી, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ 2018 ઉડાન કાર્યક્રમ ઇન્ડિયન પબ્લિક સ્કૂલ, જેને 2 વર્ષ પૂરા થયા છે અને આ વિરમગામ મુકામમાં એની ભવ્ય ઉજવણી કરવા જઈ રહ્યું છે, તો આપ સર્વ વાલી મિત્રો, વિરમગામ નિવાસના સર્વ નગરજનો અને આમંત્રિત જે શ્રી આજના અધ્યક્ષ શ્રી, દરેકને આવકારું છું. આ સ્કૂલ અનેક પ્રકારની શૈક્ષણિક સામાજિક પ્રવૃત્તિ કરતી ઉજરે છે. અત્યાર સુધીમાં 400 પણ વધારે પ્રવૃત્તિ કરેલ છે અને દેત્રોજ વિસ્તારમાં સહિતના બાળકને પણ ભણાઈ રહી છે. આરટી અને આરટીની અનેક પ્રકારની સમજ આપતી એક સ્કૂલ છે. એના અંતર્ગત 37 પણ વધારે બાળકો ભણી રહ્યા છે. આજે આ વિરમગામમાં આપ જોઈ રહ્યા છો કે અનેક પ્રકારે જે નવોદયની એક્ઝામ છે એ નવોદયની તાલીમ પણ આ સ્કૂલ આપી રહી છે અને આ વિસ્તારના 2 બાળકોને મફત શિક્ષણ ગવર્મેન્ટ તરફથી આપવાનું આ ભગીરથ કાર્ય આ સ્કૂલે કરેલ છે. તો આપ આજે આ નાના ભૂલકાઓના કાર્યક્રમમાં જે અમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને સતત ચાલુ રાખશો અને સદંતર એ વિશ્વાસને અમે પરિપૂર્ણ કરશું. આજના કાર્યક્રમને અનુલક્ષીને આપ અનેક પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો છે એની અંદર નાટકો, ડ્રામા અને તમામ પ્રકારની જે શિક્ષણ સંબંધિત અને બાળક કૌશલ્ય જેવી બાબતો અમે રજૂ કરવા જઈ રહ્યા છીએ. પિયુષ ગજ્જરનો રિપોર્ટ, વિરમગામ.